हेलो फ्रेंड्स, मारी यूट्यूब चैनल में तमारू स्वागत छे। आजे आपणे आमलानो जूस बनावशू, जो हेल्थ माटे खूब ज फायदाकारक होय छे। तो तमे जोई सको छो, मैं अहींया 5-6 नंग आमला लीधा छे। आमलाने आपणे धोईने लेवाना छे, आँखों माटे पण खूब ज फायदाकारक होय छे। आमला डाइजेशन माटे पण खूब ज फायदाकारक होय छे। तो आपणे आमलाने आ रीते सुधारी लेशुं। આમળાને આપણે સુધારીને લેવાના છે, આખા બિલકુલ ક્રશ નથી કરવાના, સુધારીને જ ક્રશ કરવાના છે। આમળાના ખૂબ જ ફાયદા હોય છે, વાળ પણ સારા બને છે, સ્કિન પણ છારી બને છે, જેથી આમળાનો જ્યુસ પીવો જ જોઈએ। તો આમળા મેં સુધારી લીધા છે। મિક્સર જાર આપણે લીધું છે, મિક્સર જારમાં એડ કરી લેશું। આપણે ક્રશ કરી લેશું। તો તમે જોઈ શકો છો, અહીંયા મેં અજકચરું ક્રશ કરી લીધું છે। હવે આપણે થોડું પાણી એડ કરીશું। થોડું પાણી એડ કરવાનું છે ફ્રેન્ડ્સ, વધારે એડ કરવાનું નથી। તો હવે આપણે બીજી વાર ક્રશ કરી લેશું। તો તમે જોઈ શકો છો, ક્રશ થઈ ગયું છે, એકદમ ઝીણું ક્રશ કરવાનું છે, જેથી રસ આપણે આસાનીથી બની શકે। તો આપણે બીજું પણ થોડું પાણી એડ કરીશું અને આ મિશ્રણ આપણે હલાવી લેશું। તો આપણે એક બાઉલ લેશું, બાઉલની ઉપર એક કપડું આ રીતે પાથરી દેશું। કપડું સાફ લેવાનું છે, ધોયેલું હોવું જોઈએ। તો આપણા કપડાથી ગાળીશું, જે આપણું મિશ્રણ છે એ કપડામાં આપણે એડ કરી લીધું છે। તો હવે આપણે ગાળી લેશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે આમળાનો રસ કાઢવાનો છે। ધીમે ધીમે નીચવતા જશું અને આપણો રસ નીકળતો જશે। અઠવાડિયામાં 2 વાર આમળાનો જ્યુસ જરૂરથી પીવો જોઈએ। તો આપણો જ્યુસ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો આપણે 2 ગ્લાસ લેશું। આપણે થોડો થોડો 2 ગ્લાસમાં રેડી લેશું। અહીંયા મેં 2 જણા માટે બનાવ્યો છે, તમારે જાજા જણા માટે બનાવવો હોય તો તમે 1-1 વ્યક્તિના 2-2 આમળા લઈ શકો છો, એ પ્રમાણે તમે બનાવી શકો છો। તો આપણો આમળાનો જ્યુસ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે બીજી એક વાનગી બનાવી રહ્યા છે, જે આમળા ચટપટતા કહેવાય છે, ડાયજેશન માટે પણ ખૂબ જ સારા હોય છે। તો આને આપણે સુધારી લેશું। આ રીતે આપણે સુધારવાના છે, ચિપ્સમાં બનાવશું। આ આમળા તમે ખાધા પહેલાં પણ ખાઈ શકો છો, ખાધા પછી પણ ખાઈ શકો છો। તો તમે જોઈ શકો છો, મેં આમળાને સુધારી લીધા છે। આ આમળામાં આપણે સંચર એડ કરીશું। બે થી 3 ચૂટકી આપણે સંચર એડ કરવાનું છે। સંચર એડ કરીને આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું। તો હવે આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું। આ આમળા પણ ખૂબ જ સરસ લાગે છે,
આને તમે સૂકવણી પણ કરી શકો છો અને આ રીતે પણ ખાઈ શકો છો. તો આ મિક્સ કરી લેશું આપણે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મસાલા આમળા તૈયાર થઈ ગયા છે. અને તમે સૂકવીને પણ ખાઈ શકો છો અને આ રીતે પણ ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે ફ્લેવરમાં. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે.